મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું સિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ મુખ્ય સહિકા લેક્ચર નંબર સત્તર એટલે કે પાર્ટ ટુ બરાબર છે એમાં આપણે પંચોતેર માર્કની કામગીરી પર વિશેષ ભાર આપવાનો હોય આ લેક્ચર આપણે લાવ્યા છીએ બરાબર છે હવે પંચોત્તર માર્કની કામગીરીના વિશેષ લેક્ચરનો જો તમે લાભ લેવા માગતા હો ઉપરાંત આપણી મુખ્ય સહિકા ફ્રી લેક્ચર સિરીઝનો લાભ લેવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે જે માત્રને માત્ર મુખ્ય સેવિકા બહેનોના ગ્રુપ છે એમાં પણ તમે જોડાઈ શકો છો ઉપરાંત વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને જો આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો હોય તો એને પણ તમે ફોલો કરી શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ મુખ્ય સેવિકા જે ભરતી આવવાની છે એમાં લેક્ચર નંબર સત્તર તરફ જોઈએ પ્રશ્ન નંબર વન આંગણવાડી કેન્દ્રને હાલમાં ક્યુ નામ આપવામાં આવ્યું છે મિત્રો બરોબર છે આને થોડુંક આપણે મોટો કરી દઈશું એટલે તમને દેખાય બરાબર છે રેડી છે તો આંગણવાડી કેન્દ્રને હાલમાં ક્યુ નવું નામ આપવામાં આવ્યું છે તો મિત્રો તમારો જવાબ આવશે નંદઘર આંગણવાડી કેન્દ્રને હાલમાં નંદગર નામ આપવામાં આવ્યું છે બરાબર છે સરકાર દ્વારા ચાલતી સબળા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે તો કે સરકાર દ્વારા ચાલતી સબળા યોજનાનો લાભ કિશોરીને મળવાપાત્ર છે બરાબર છે હવે બાળકના જન્મના કેટલા સમયે કરેલું વજન બાળકના જન્મ સમયનું વજન ગણવામાં આવે છે જો બાળકના ચોવીસ બાળકનો જન્મ થાય ન્યૂ બોર્ન બેબીનો ત્યારે એમનું જે ચોવીસ કલાકની અંદર જે વજન કરવામાં આવે છે એ વજન જો એ વજન છે એ એમના ક્યુ વજન ગણવામાં આવે છે જન્મ સમયનું વજન ગણવામાં આવે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય સહિકા જે લેક્ચર લઈએ છીએ એના પ્લે લિસ્ટમાં તમે જોજો તો સાડત્રીસ લેક્ચર જોવા મળશે બરાબર છે એમાં સોળ તો તમને થિયરી પ્લસ એમસીક્યુ સ્વરૂપના પ્રશ્નો પણ જોવા મળશે ઉપરાંત બીજા પંદર જે લેક્ચર છે એ એની યોજના ઉપરાંત એની કામગીરી ઉપરાંત એ જગ્યાને લગતા પણ કેટલાક ટોપિકના લેક્ચર આપેલા છે બરાબર છે તો પ્લે લિસ્ટમાં મુખ્ય સવિકા લેક્ચર સિરીઝ જોઈશું એટલે એમાં તમને આ બધા લેક્ચર છે એ જોવા મળશે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનમાં જે બહેનોનું ગ્રુપ છે ત્યાં બધા લેક્ચરને લિંક શેર કરી દઈશ બરાબર એ પણ તમે જોઈ લેજો બરાબર છે તો ઓકે મિત્રો તો બાળકના જન્મ સમય કરેલું વજન એ બાળકના જન્મ સમયનું વજન કરવામાં આવે છે એટલે કે ચોવીસ કલાકની અંદર ગણેલું વજન ચોથો પ્રશ્ન સગર્ભા સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી કેટલી આર્યન ફોલિકની એસિડની ગોળીઓ લેવાની ભલામણ કરવામાં આવે છે તો કે સો ગોળીઓ કેટલી અહીંયા તમારો આન્સર શું આવશે કે સગર્ભાવસ્થામાં ઓછામાં ઓછી આર્યન ફોલિકની કેટલી એ આર્યન ફોલિક એસિડની સો ગુળીઓ લેવાની ભલામણ કરવામાં આવી છે માતા અને બાળકને અપાતી રસી કાર્ડની શું કહેવામાં આવે છે તો કે મમતા કાર્ડ બધાને ખબર હોય બરાબર આપણે જે મમતા કાર્ડ છે એની જે કોપી છે એ આપણા ગ્રુપમાં પણ મૂકેલી છે એ પણ તમે જોઈ લેજો લેટેસ્ટ તો કે માતા અને બાળકોને જે આપવામાં આવતી રસીની છે એની એને નોંધણી કરવામાં આવે છે કે એટલા સમયે એટલી આ રસી આપવામાં આવે છે એટલા સમયે આ રસી આપવામાં આવે છે મમતા કાળમાં એની એની એન્ટ્રી થતી હોય છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન બાળકને જાડા શરૂ થતાં ઓઆરએસની સાથે સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે જીંક શું આવશે જીંક ઝીંકની ગોળી આપવાની છે બાળકને ઝાડા શરૂ થાય ત્યારે ઓઆરએસની સાથે જીંકની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે મિત્રો અહીંયા જીંક તમારો આન્સર આવશે જીંક સાતમો પ્રશ્ન ક્યાં વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવશે વિટામિન સી જો તમારે વિટામિનનો એક પણ માર્ક જો જવા ના દેવો હોય તો આપણે સ્પેશિયલ વિટામિનનો લેક્ચર લીધેલો છે બરાબર છે એ પણ આપણું જે પ્લે લિસ્ટ છે એમાં તમને ત્યાં મળી જશે વિટામિનનો લેક્ચર બરાબર છે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો એમાં તમારા જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ પણ તેમાં સાંકળી લેવામાં આવ્યા છે તો ખાસ જોઈ લેજો ઉપરાંત આઠમો પ્રશ્ન બાળકની સ્વાભાવિક વિશેષતા કંઈ નથી અંગૂઠો સૂચવો એ બાળકની સ્વાભાવિક વિશેષતા નથી બરાબર છે લેખન અને વાંચનની પ્રવૃત્તિથી બાળકનો કેવો વિકાસ થાય છે કે લેખન અને વાંચનની ભાષાનો વિકાસ થાય છે મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે આત્મદ્ધાને આવે બરાબર છે ક્લોરોક્વિનની ગોળી છે મેલેરિયાના તાવ માટે આપવામાં આવે છે ઉપરાંત અગિયારમો પ્રશ્ન બાળકને નવ મહિને કઈ રસી આપવામાં આવે છે તો કે ઓરી છે ઓરી ઓરીની રસી છે એ બાળકને નવ મહિને આપવામાં આવે છે બારમો પ્રશ્ન કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવે છે તો કે ગુરુવાર કિશોરીઓને લોહ લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવે છે તો કે લોહ ગોળીઓ આપવા માટે ગુરુવાર છે છે એ નક્કી કરવામાં આવ્યો તેરમો પ્રશ્ન આંગણવાડી કાર્યકર બેનોને તેમના વિસ્તારનો સર્વે કેટલા સમયમાં કરવાનો હોય છે દર ત્રણ મહિને આપણે જોવા જઈએ કે દર આંગણવાડી છે બરોબર છે એમાં જે કાર્યકર્તી બહેનો છે એમના વિસ્તારનો સર્વે છે એમને દર ત્રણ મહિને છે એ કરવાનો હોય છે શુદ્ધ પાણીનું પીએચ માપ કેટલું હોય તો કે એ શુદ્ધ પાણીનું માપ છે બરોબર છે ડન છે પંદરમો પ્રશ્ન સંકલિત બાળ વિકાસ યોજનાના શરૂઆત કઈ ગામમાં થઈ હતી સંકલિત બાળ વિકાસ યોજના આઈસીડીએસ આઈસીડીએસનું પૂરું નામ તમારે કોમેન્ટ કરવાની છે જે રેગ્યુલર લેક્ચર જોવે છે લોકોએ બરોબર છે સંકલિત આઈસીડીએસ એમાં ગુજરાતી નામ કહેવાય સંકલિત બાળ વિકાસ યોજના અંગ્રેજીમાં શું કહેવાય આખું ફૂલ ફોર્મ છે સોળમો પ્રશ્ન દરેક વ્યક્તિને પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર કરે છે વ્યક્તિનું વજન હોય એના પર નિર્ભર કરે છે કે કેટલા ઉંમરની વ્યક્તિ હોય એનું વજન કેટલું હોય એ વજન ઉપર છે એ પ્રોટીનની જરૂરિયાત શરીરમાં કેટલી હોય છે એના પર આધાર રાખતો હોય છે સત્તરમો પ્રશ્ન ઓઆરએસ દ્રાવણ તૈયાર કરવા માટે એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી હોય છે તો કે એક લિટર જો તમારે એક પેકેટ ઓઆરએસનું દ્રાવણ તૈયાર કરવું હોય તો તમારે પાણીની માત્રા છે એક લિટર રાખવી પડે બરોબર છે અઢારમો પ્રશ્ન બાળ વિકાસના તબક્કા અનુસાર બાળક કંઈ ઉમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ત્રણથી છ માં છે એમનો જે વિકાસ થાય છે બાળકોનો બરાબર છે બાળકનો જન્મ સમયનો વિકાસ પછી ધીમે ધીમે વિકાસ ક્રમશઃ થતો જાય છે ઉંમર વધતી જાય છે એમ બાળક જો ત્રણથી છ મહિનાનું થાય ને પછી જે દિશામાં તે અવાજ આવતો હોય ને એ દિશામાં એ માથું ફેરવે છે બરાબર છે કે અહીંથી અવાજ આવ્યો એટલે બાળકનો વિકાસ સૂચવે છે ધીમે ધીમે તેને બધી ખબર પડતી જાય છે ઓગણીસમાં પ્રશ્ન સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો માતાને એને ઓછું હોય તો એને ઓછું પ્રશ્ન પૂછાઈ કે યાદ તમારે રાખવાનો છે સગર્ભાવસ્થા દરમિયાન હિમોગ્લોબિન નું પ્રમાણ હોય તો માતા એને કહેવાય વીસમો પ્રશ્ન એક જ મિનિટ આંગણવાડી કેન્દ્રમાં અન્ન પ્રશાસનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો કે મહિનાના ચોથા શુક્રવારે છે એ આંગણવાડી કેન્દ્રમાં અન્ન પ્રશાસનની ઉજવણી છે એ કરવામાં આવે છે મહિનાના ચોથા શુક્રવારે ક્યારે પરીક્ષામાં પૂછે તો કે મહિનાના ચોથા શુક્રવારે છે એ આંગણવાડી કેન્દ્રમાં અન્ન પ્રશાસનની ઉજવણી કરવામાં આવે છે એકવીસમો પ્રશ્ન ફક્ત સ્તનપાર કરતું બાળક ચોવીસ કલાકમાં કેટલી વખત પેશ કરે તો માનું કે બાળકને માતાનું દૂધ પૂરતું મળશે બરોબર છે જો બાળક છે એ જન્મ સમય બાદ જો માતાને સ્તનપાન કરે આ એ દરમિયાન જો ચોવીસ કલાકની અંદર એ પેશાબ છ વખત કરતો હોય તો એને માતાનું પૂરતું દૂધ મળે છે એવું કહી શકાય બરોબર છે બાવીસમો પ્રશ્ન સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવે છે કેલ્શિયમની છેલ્લા ત્રણ મહિના દરમિયાન છે એ કેલ્શિયમની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે બાળક છ માસનું થાય ત્યાં સુધી બાળકને માત્ર શું આપવું જોઈએ ફક્ત માતાનું દૂધ છે છ મહિના સુધી બરાબર શું આપવાનું હોય માતાનું દૂધ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ચલાવવામાં આવતા કાર્યક્રમમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિના આવે છે તો કે ફેબ્રુઆરીને ઓગસ્ટ મહિનામાં છે એ સરકાર દ્વારા જે ચલાવવામાં આવતો કાર્યક્રમ છે એમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં આવે છે આ પણ મોસ્ટ પૂછાય એવો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો પચીસમાં પ્રશ્ન આંગણવાડીમાં બાળક અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે બાળકને રિફર કરશે શું કરશે બાળકને રિફર કરવાનું કામ જે કુપોષિત બાળક હોય આંગણવાડીમાં તે એમને રિફર કરશે બાળક વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો શું સૂચવે છે બાળક અતિ કુપોષિત છે જો બાળકનું બાળવૃદ્ધિનો જે આલેખ જોવા મળે છે એમાં જો બાળકનું વજન છે એ લાલ રંગમાં આવે તો બાળક અતિ કુપોષિત છે એવું કહી શકાય મુખ્ય સેવિકા એટલે શું બરાબર છે કે આંગણવાડી કાર્યકરની ઉપરના સુપરવાઇઝર એટલે મુખ્ય સેવિકા આપણે જે આંગણવાડી જોવા મળે છે તેના અંતર્ગત જે આંગણવાડી કાર્યકર જોવા મળે છે એની ઉપરના જે દેખરેખ અધિકારી અથવા સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા બરોબર છે અઠ્યાવીસમો પ્રશ્ન બાળકની વૃદ્ધિનો ઓછામાં ઓછો વિકાસ ક્યાં ક્યાં વિટામિનની ખામી શેની નથી થાય છે બરાબર છે બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ ક્યાં શેની ખામીના લીધે થાય છે કે શેની ઉણપના લીધે થાય છે આ અહીંયા નહીં બરાબર તો કે આર્યન આર્યનની ઉણપના લીધે છે અથવા ખામીના લીધે છે બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ થાય છે મુખ્ય સેવિકાની નોકરી સરકારના કયા વિભાગ હેઠળ આવે છે તો કે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ છે એ મુખ્ય સેવિકાની નોકરી છે તે તેના અંતર્ગત આવે છે કુલ કેટલી વસ્તીએ એક આંગણવાડી હોય છે આ તો બધાને આવડે બરાબર એક હજારની વસ્તીએ એક આંગણવાડી હોય છે બરાબર છે હવે મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રોએ આખો લેક્ચર જોયો છે એટલે મને કોમેન્ટ આવશે એના પરથી કોમેન્ટ ખબર પડી જાય છે કે આ વિદ્યાર્થી આખો લેક્ચર જોયો છે ગામની દાયણ અને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે આનો જવાબ તમારે કોમેન્ટ આપવાનો છે સબલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે આનો જવાબ પણ તમારે કોમેન્ટ આપવાનો છે જે વિદ્યાર્થીઓ ડિટેલેડ તૈયારી કરે છે એનો આન્સર આવશે એટલે ખબર પડી જશે બરાબર છે હું આમાં જે આ બે પ્રશ્નોનો જે આન્સર કરશે જો રાઈટ હશે તો હું જવાબ આપીશ બરાબર રોંગ હશે તો હું રોંગ કરીશ બરાબર છે જવાબ તમારે ઇન વિથ બુક આપવો હોય તો વિથ બુક વિધાઉટ બુક આપવો તો વિધાઉટ બુક પણ આન્સર ફરજિયાત બીજા જ વિદ્યાર્થીઓએ આપવાનો છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આખો લેક્ચર જોવે છે બધા વિદ્યાર્થી મિત્રો એના પરથી હું અનુમાન માનીશ કે આ વિદ્યાર્થીની તૈયારી સારી છે અને એ પ્રોપર તૈયારી કરે છે બરાબર છે કે ગામની દાયણ અને તાલીમની વ્યવસ્થા કોણ કરે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે ઉપરાંત સબલા યોજનાનો ઉદ્દેશ છે એનો આન્સર પણ તમારે કોમેન્ટમાં આપવાનો છે બરાબર છે બંને પ્રશ્નો તમારે નોટડાઉન કરવા તો નોટડાઉન પણ કરી દેજો આ બધા જ આની બધી પીડીએફ છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં હું સાંજ સુધીમાં મૂકી દઈશ કાજ વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો બરાબર છે તો મિત્રો પંચોતેર માર્કની કામગીરીનો આ લેક્ચર જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો તમારા બધા જ ગ્રુપના લિંક છે એ મોકલી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય થેન્ક્યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં